નમસ્કાર મિત્રો, તો અત્યારે અમે આવ્યા છીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલીમાં. તો અહીંયા અમરેલીમાં તમે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં તમે જોઈ શકો છો કે આખી માંડવી છે તે પ્રાકૃતિક ખેતીના આધારે કરાયેલી છે. અને આ ખેતીમાં તમે ઘન જીવામૃત, બીજામૃત એ બધાનો ઉપયોગ રેગ્યુલરલી થાય છે. અને તમે જોઈ શકો છો આ માંડવી જે આપણે ઇન્સેક્ટિસાઇડ ને પેસ્ટિસાઇડ છાંટીને જે માંડવીનો આપણે ઉછેર કરીએ છીએ એના કરતાં ક્યાંય સારી માંડવી છે. આ તમે જોઈ શકો છો, ક્યાંય પણ ટીકા નથી, ક્યાંય પણ અર્લી કે લેટ ટીકાનો આમાં તમને જોવા મળતા નથી. એટલે આ માંડવી પ્રાકૃતિક ખેતી તમે કરો તો માંડવી કેવી સરસ થઈ શકે છે તેનું તો આ બેસ્ટ ઉદાહરણ અહીંયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે અહીંયા એક પણ જાતની એક પણ રોગ કે જીવાત કે કશું જોવા મળેલું નહીં તમને. આના પછીના તમને જે વિડીયો જોવા મળશે એમાં હું તમને જણાવીશ કે કઈ રીતે આપણે પ્રાકૃતિક ખેતીમાં ઘન જીવામૃત, બીજામૃત એનો છંટકાવ કઈ રીતે કરવો, એનો ઉપયોગ શું છે, એના ફાયદા શું છે, અને કઈ રીતે બનાવવું અને કઈ રીતે એને છંટકાવ એ બધો આના પછીના વિડીયોમાં હું તમને કહીશ. આભાર. જય જવાન, જય કિસાન.